અમારે છે ને બહુ તકલીફ છે છોકરા માટે ને ઢોર માટે. કોઈ બી સાધન લાવવામાં, સાધન ઘર લગે, ટ્રેક્ટર નહીં જવા, કોઈ વસ્તુ નહીં જવા, એની તકલીફ છે. અમારા બાજુ કોતળ આવી ગયો, એમાં RCC ભણાયો તો એ તૂટી ગયો, છોકરાને નિહારે જવા માટે તકલીફ થઈ ગઈ છે. અને આ બાજુથી માલ ઢોર ખરભારોથી નીકળતા અમે કોતળા નડે છે, આ તૂટી ગયું, કોઈ બનાવી આપતા નથી. અચ્છા, 4-5 વર્ષ ઉપર થઈ ગયા, હજી આ કોઈ નામ નથી લેતું. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છે છોટાઉદેપુર પાનવડ રોડ ઉપર આવેલ સિંગલા ગામમાં. અત્યારે આપણે સિંગલા ગામના પટેલ ફળિયા અને વાવ ફળિયા વચ્ચે એક કોતર આવેલું છે, અને એ કોતર ઉપર જે નાળું છે એ નાળું તૂટી ગયું છે. અમે અહીંયા આવ્યા હતા એક રસ્તાના સમાચાર કવર કરવા માટે, પણ જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ગામ લોકોએ કહ્યું કે રસ્તો તો નથી, પણ અમારા ગામમાં આ જે નાળું છે 3-4 વર્ષ થયા તૂટી ગયું છે, પણ હજુ સુધી ના તો તેની મરામત કરવામાં આવે છે, ના તો તેને નવું બનાવવામાં આવે છે. ત્યારે અહીંયા કેટલાક ગામના યુવાનો અને ગામના જે નાગરિકો છે એકત્રિત થયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? સુકાભાઈ, નવીનભાઈ. સુકાભાઈ, આ કઈ પંચાયત લાગે છે? આ પંચાયતમાં કેટલા ગામોનો સમાવેશ થયેલો છે? આ સિંગલા ગ્રામ પંચાયત લાગે છે, તેમાં 3 ગામોનો સમાવેશ થાય છે. સિંગલા, લુણી અને બાળવ જૂથ ગ્રામ પંચાયત છે, જેમાં સિંગલા ગામ છે. અચ્છા, સિંગલા ગામમાં કેટલા ફળિયા, કેટલી વસ્તી? સિંગલા ગામમાં આશરે લગભગ 1100-1200નું વોટિંગ થાય છે, એટલે 1200ની વસ્તી જેવી હશે. બરાબર છે. તો આ જે નાળું છે તૂટેલું છે, ક્યારથી તૂટેલું છે, ક્યારે બન્યું હતું ને ક્યારે તૂટ્યું? અચ્છા, આ નાળાને, આ નાળું કેટલા ફળિયાને જોડતું છે, એટલે કેટલા ફળિયાને આ નાળું તૂટી જવાની અસર થાય? આ નાળું છેલ્લા 4 વર્ષથી બનેલું છે, જે 1 વર્ષ ચાલ્યું અને 1 વર્ષ પછી તૂટી ગયું છે. 3 વર્ષથી તૂટેલી અવસ્થામાં જ છે આવું. અચ્છા, તો આ જે નાળું જે એને જોડે છે, આ બે ફળિયા, આ આ બાજુ કયા કેટલા ફળિયા આવેલા છે? આ આ નાળું લગભગ 2 ફળિયાને જોડે છે, વાવ ફળિયું અને પટેલ ફળિયું, અને સ્કૂલને જોડે છે અને આંગણવાડી પણ છે અહીં. અચ્છા, કેટલા કેટલી વસ્તી હશે આ વાવ ફળિયું અને? એમાં લગભગ હશે 700-800ની વસ્તી હશે. બરાબર છે. વાવ ફળિયામાં આ રસ્તા સિવાય આ બે ફળિયાના લોકો માટે કોઈ બીજો વિકલ્પ ખરો? કોઈ બીજો? ના ના, કોઈ વિકલ્પ નહીં આ રસ્તા સિવાય, કોઈ વિકલ્પ નહીં. કેમ કે અહીંથી બાળકો સ્કૂલે જાય તો પણ અહીં, અને ગામના ઢોર ઠાકર પણ આ જ રસ્તે જાય છે. વાહનો ક્યાંથી પસાર થાય? વાહનો અમારા ફળિયામાં લાવવું મુશ્કેલ છે, કેમ કે વાહનો માટે કોઈ રસ્તો નહીં, રોડ નહીં. અમારે આ જ છે, આ મુખ્ય છે. તો ક્યાં મૂકીને આવવું પડે? રોડ પર જ મૂકીને આવવું પડે છે. બરાબર. એટલે પોતાના ઘરે વાહન લઈ જઈ શકતા નથી, તેમજ ખેતરમાંથી જે કંઈ પાક લાવવો હોય તો અમારે બહુ માથાકૂટ પડે છે, બહુ તકલીફ પડે છે. બિલકુલ. તો બાઇક છે, બાઇક કઈ રીતે લઈ જાય છે? ચાલીને તો અહીંયાથી જતું રહેવાય, અહીંયાથી બાઇક જાય એવું મને નથી લાગતું. બાઇક ક્યાંથી લઈને? બાઇક પગદંડીઓ છે, પગદંડીઓ પર લઈ જાય છે, પણ એવું બધું કાદવ કિચડમાં જ ખેતરમાં રહીને. બિલકુલ. કેમેરામેનને કહીશ કે બતાવે અહીંયા આ તૂટેલું નાળું છે અને બાજુમાંથી જ પગદંડી રસ્તો છે. અત્યારે કોતરમાં પાણી ઓછું છે, જ્યારે પાણી ઓછું હોય ત્યારે અહીંયાથી તે લોકો બાઇક લઈને પસાર થઈ શકે છે, પણ કોતરમાં પાણી હોય ત્યારે તે અહીંયાથી પસાર થઈ શકતા નથી. કે આ કોતર ઉપર તૂટેલો જે નાળું છે, જે સ્લેબ તૂટેલું છે, આપ જોઈ શકો છો સ્લેબ તૂટી ગયું છે. સ્લેબમાં ક્યાંય સળિયા દેખાતા નથી મને તો અત્યારે, એટલે મને લાગે છે કે આ સળિયા વગરનું જ બનેલું આ સ્લેબ છે. ત્યારે સવાલ ઊભો એ થાય છે કે આ
બે ફળિયાને જોડતો જે નાળું છે અને તેના ઉપરનું આ જે સ્લેબ તૂટી ગયું છે. અત્યારે મેં જોયું ત્યારે આ જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, શાળામાં જવા માટે આ તૂટેલા સ્લેબ ઉપરથી જ પસાર થાય છે. ચોમાસું ના હોય ત્યારે તો તે આના ઉપરથી પસાર થઈને જતા રહે, પરંતુ ચોમાસામાં જ્યારે નાળામાં પાણી વહેતું હોય ત્યારે તેમની સ્કૂલની રજા, ભણવાની રજા, આ સ્થિતિ છે. આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. તો આને લઈને તમે કોઈ રજૂઆતો કરી છે? ખરી રજૂઆતો સ્થાનિક સત્તાધીશો, આ બધા જે સરપંચો છે, એમને તો ઘણી રજૂઆત કરી છે, પણ અમારો પ્રશ્નનું કોઈ હલ કરતા નથી. અચ્છા, આ જે નાળું છે આનો રોડ પણ આરસીસી જે નાળા ઉપરનો બનેલો છે ત્યાંથી લઈને અહીં સુધી જ છે, તો આગળ આરસીસી રોડ છે કે કેવું છે? છે, એ આરસીસી રોડ તો છે. હા, એ આરસીસી કમ્પ્લીટ છે, પણ અહીં કાચા કામના લીધે આ તૂટી ગયું છે. બરાબર. હા, એનું મુખ્ય કારણ એ છે કે થોડું કામ થોડું નબળું છે. શું માંગ છે તમારી? બસ અમારી એક જ માંગ છે કે થોડું કામ કરો તો થોડું વ્યવસ્થિત કરો. હા, એ તો વ્યવસ્થિત કરે, પણ વહેલી તકે કરે એવું તો ખરી ને? હા, તો વહેલી તકે થાય તો સારું જ છે ને. અમારા માટે બહુ હમણાં બહુ તકલીફ છે, અમારે ચોમાસામાં બહુ તકલીફ પડે છે. બિલકુલ. તો આ તા સિંગલા ગામના યુવાન છે, તેની સાથે ગામના અન્ય લોકો પણ છે, પરંતુ ગામના લોકો બોલતા નથી. કેમેરો ચાલુ થાય ત્યારે બોલતા નથી, કેમેરો બંધ થાય ત્યારે તૂટી પડે. ખરેખર વાસ્તવિકતા જોઈને આપણને ખ્યાલ આવે, આ જે સ્થિતિ છે, બે ફળિયાની અંદર વાહન જ ન જતું હોય ત્યારે કલ્પના કરી શકીએ કે આ બે ફળિયામાં રહેતા લોકોને કેટલી વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે. ચાલીને તેઓ અહીંયાથી પોતાના ઘરે જાય છે, વાહનો સામેના છેડે મૂકવા પડે છે. ચોમાસામાં વિદ્યાર્થીઓ આ છેડેથી પેલા છેડે, કારણ કે શાળા જે છે એ સામે આવેલી છે, ત્યારે શાળામાં જવા માટે તેમને અહીંયાથી જ પસાર થવું પડે છે. ગામ લોકોની માંગ છે, વારંવાર રજૂઆતો તો કરી છે, પણ આશા રાખીએ કે અત્યારે તો અહીંયા સરપંચ ચાલુ છે કે વહીવટદાર છે? ચાલુ જ છે. નહીં, અત્યારે તો વહીવટદાર છે ને? હા, હમણાં વહીવટદાર છે. આશા રાખીએ કે અત્યારે તો વહીવટદારનું શાસન છે, વહેલામાં વહેલી તકે આ નાળાની દરખાસ્ત કરવામાં આવે, નવું નાળું બનાવવામાં આવે આ કોતર ઉપર, કે જેથી કરીને આ ગામ લોકો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જે તકલીફો વેઠી રહ્યા છે, તેનાથી તેમને મુક્તિ મળે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.